ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્યશ્રીના વરદ હસ્તે જિલ્લા આયોજન મંડળ વિવેકાધીન યોજનાની ગ્રાન્ટમાંથી 15% પ્રમાણે રૂપિયા 4.25 લાખના જેટલા વિકાસના કામોનું ડભોઈ નગર વિવિધ વિસ્તારોમાં 2 અને 2 સ્મશાનમાં મળીને કુલ 4 પાણી માટેના બોર હેડપંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના આયોજન મંડળ વિવેકાધીન યોજનાની 15% ગ્રાન્ટ લેખે રૂપિયા 4.25 લાખના ખર્ચે ડભોઈ નગરના વેગાવાડી અને સિતરાઈ સ્મશાન ખાતે હેડપંપ પાણીના બોર તેમજ કાસકીવાડ અને વાડીમાં હેડપંપ મળીને કુલ 4 જગ્યા ઉપર જેટલા વિકાસના કામોનું ડભોઈના વિધાનસભાના વિકાસ પુરુષ એવા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે પાણી માટેના બોરવેલ અને હેડપંપ સહિત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવવાની ચોમાસા દરમિયાન ગંદકીની સમસ્યા નહીં રહે અને પાણીની જે સમસ્યા છે તે દૂર થશે નું જણાવ્યું હતું. આ પ્રસંગે ભાવેશભાઈ પટેલ, નાડા નીરવ પટેલ, કાયાવરણ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ વિશાલ શાહ, બીરેન શાહ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, સદસ્ય સૈયદ દાનિયાલ, સોનલબેન કિશોરભાઈ સોલંકી, નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર વગેરે મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સાથ સૌના વિકાસને અનુરૂપ ડભોઈ નગરપાલિકા દ્વારા પણ ડભોઈ નગરમાં વિકાસના કામો હાથ પર લેવામાં આવ્યા છે. છેલ્લા 2.5 વર્ષમાં અસંખ્ય કામો ડભોઈ નગરપાલિકામાં કરવામાં આવ્યા છે. આજે પાણીની સમસ્યાઓને લઈને ખાસ કરીને સિતરાઈ તળાવને સિતરાઈ સ્મશાન ખાતે બોર હેન્ડપંપના બોરનું કામ 1,14,000 ના 17,000 ના ખર્ચે કરવામાં આવ્યું છે. સાથે જ કાસકીવાડામાં પણ હેન્ડપંપ નાખવાનું કામ 1,04,000 ના ખર્ચે અને વેગાવાડી સ્મશાન તળાવ વેગાવાડીમાં એમ 2 હેન્ડપંપ 1,78,000 ના ખર્ચે લગભગ 4 લાખ રૂપિયાના ખર્ચે આ 4 હેન્ડપંપોનું કામ બોરનું કામ કરવામાં આવ્યું છે. 2 ઠેકાણે સ્મશાનમાં આ કામ કરવામાં આવ્યા છે. સ્મશાનમાં આવતા લોકોને કોઈ તકલીફ ના પડે અને આપ જોઈ શકો છો કે પહેલાંનું આ સ્મશાનની પરિસ્થિતિ કેવી હતી. એલએનટીના સહકારથી આ સ્મશાનમાં થોડા સુધારા વધારા કર્યા છે. હજુ પણ એલએનટીના સ્મશાનના સહયોગથી અનેક કામો આ સ્મશાનમાં કરવામાં આવશે. સાથે આ સિકરાઈ તળાવ છે એના માટે મેં 2 કરોડ ઉપરાંતને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેથી લોકો આ તળાવ પાસે ફરવા માટે આવે, જોવા માટે આવે અને આ સ્મશાનમાં આવનાર લોકોને ગંદકીનો સામનો પણ ના કરવો પડે એવી વ્યવસ્થાઓ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આના માટે ગ્રાન્ટો આ વિવેકાધીન જિલ્લા આયોજનને 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી આ હેન્ડપંપ અને બોરના કામો હાથ પર લેવામાં આવ્યા છે અને નગરપાલિકાએ આ કામ સારી રીતે પૂર્ણ કર્યા છે એ બદલ એમને અભિનંદન પાઠવું છું. અને આ વિસ્તારમાં આવતા નાગરિકો જે સ્મશાનમાં આવતા હશે, જે મરણની ક્રિયાઓ કરવા માટે આવતા હશે, એને આનાથી લાભ થશે, એમની ફરિયાદો ઓછી થશે એવી અપેક્ષા રાખું છું. અને તમામને આવા કાર્યોમાં સહયોગ આપવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.